મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ગોપનાથ મહાદેવ. આજે અમાસ છે ને માણસો પણ ખૂબ જ સંખ્યામાં છે, તો આપણે તો પહોંચી ગયા છીએ ગોપનાથ. ને તમને દર્શન કરાવું, અહીંયા અહીંયા ગોપત મંદિર અહીંયા. તો દર્શન કરી લો તેમ પણ આપણે અમારે યશુભાઈ આવી ગયા છે ને બધા આવી ગયા છે. Thank you.
આપણે દર્શન કરીને આવી ગયા છીએ. જોવા છે દરિયાનો નજારો. દરિયા છો મિત્રો, કબૂતરો અહીં શણ કરી રહ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો અહીંયા જો બધા બધા જઈ રહ્યા છે. અહીં તરતો પાણો છે, રામ નામનો પાણો. મિત્રો આપણે આવી ગયા છીએ આજ ગોપનાથ અને આજે અમાસ અને વિવાહનું જાગરણ પણ હતું, તો ફરવા આવી ગયા છીએ. જોઈ રહ્યા છો ખૂબ જ સરસ રીતે દરિયો આવી ગયો છે હાવ નજીકમાં અને માણસો આ વેલની લાહો લઈ રહ્યા છે. યશુભાઈ એન કરું યો. તો તમે જોઈ રહ્યા છો વેલ પણ ખૂબ જ નજીક આવી ગઈ છે. અને દરિયો પણ ખૂબ ભરાઈ ગયેલો છે. તો આ રીતનું છે, દરિયો પણ ખૂબ જ આવેલો છે, જમાશે એટલે અને માણસો પણ ખૂબ જ સંખ્યામાં જઈ રહ્યા છે. સામે તમે દેખાઈ રહ્યા છે ઓળકાઓ છે, તો એ પડી રહ્યા છે. અને આ છે પહાડ, તો બનસી અને સરસ ડીંગો એન કરી જાઓ. મિત્રો જો અહીં પણ અહીંયા અલગ અલગ પાણી ભરાઈ જાય છે. જોઈ રહ્યા છો તમે મિત્રો, મળીશું નવા બ્લોગમાં. તો હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. તો આ રીતનો કંઈક નજારો હતો. આપડે તો ઠીક ધર્મ છે. Yeah, come on.
ઈસકા ખાઈ રહ્યા છે, બાળકો મોજ કરી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો યશુભાઈ, તમે બાળકોને ખૂબ જ મોજ પડે હો. ગોપનાથ આવે એટલે જલસા જુઓ, અમારે બંશીબેન ઈસકા ખાઈ રહ્યા છે જો. હા તો બાળકો માટે અહીં લસરપટ્ટી ને એવું પણ છે, જોઈ રહ્યા છો તમે યશુભાઈ ઈસકા ખાય છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને શેર કરજો. સરસ લો મિત્ર, લસરપટ્ટી ખાય છે. લસરપટ્ટી ખા વાળ હળો હળો એમ શું કરવા ખા આન કર બે મિત્રો, તમને દરિયાનો નજારો પણ દેખાડું. જુઓ કઈક દરિયાનો નજારો આ રીતનો છે. અદભુત નજારો છે મિત્રો, મહાદેવ મહાદેવ ગોપનાથ બીચ. અને ત્યારે માણસો પણ ખૂબ જ આવેલું છે, અમાસ છે અને દિવાહોનું જાગરણ છે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક જરૂર કરી દઈએ અને કોમેન્ટમાં લખ્યો છે ગોપનાથ મહાદેવ. તો મિત્રો એક મળીશું નવા બ્લોગ સાથે. તો અહીં તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો અને જોઈ લો. દરિયાની વેળ આવી રહી છે ને અમાસ છે એટલે ફૂલ દરિયો હોય. આજ તો આજે આવ્યા હતા ગોપનાથ, તો એમ થયું કે દર્શક મિત્રોને આપણે જણાવીએ કે ગોપનાથ મહાદેવમાં અમાસના દિવસે માણસોની ભીડ કેવી હોય છે. તો આ રીતનું હતું કંઈક. ચાલો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.